નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબાની મોજ લેતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે લોકોની સલામતી સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો પોલીસ કર્મીઓ પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા. લોકોમાં નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે આયોજકો દ્વારા વિવિધ સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરતા હોય છે, પરંતુ ખેલૈયાઓને સલામતી સાથે ગરબે ઘૂમવા માટેનું એકમાત્ર હિંમતનગર સ્થળ છે પોલીસ ગ્રાઉન્ડ, કે જ્યાં પોલીસ કર્મીઓ પણ ગરબા રમતા હોય છે. તો અહીં આવતા ખેલૈયાઓને સલામતી મળી રહે છે. આ ઉપરાંત દરરોજ અલગ અલગ ગાયક કલાકારો દ્વારા અહીં ગરબા કરવામાં આવે છે. ખેલૈયાઓ પાર્ટી પ્લોટ છોડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે ગરબા ઘૂમવા આવે છે. ખાસ કરીને અહીં આવતી મહિલાઓ અને દીકરીઓને પણ સલામતી મળી રહે છે, માટે ખેલૈયાઓ અહીં ગરબે ઘૂમવા માટે આવે છે. આ ઉપરાંત અહીં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ પણ ગરબે ઘૂમતા હોય છે, જેને લઈ ખેલૈયાઓને સલામતી મળી રહે છે. તો અહીં તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો અહીં આવતા ખેલૈયાઓને નવલા નોરતાની મજા માણતા હોય છે. દર વર્ષની જેમ અહીં ગરબા યોજાય છે, જેને લઈને ખેલૈયાઓને પણ સલામતી મળી રહે છે. એટલે પહેલા દિવસથી જ અહીં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરાઈ જાય છે, તો પોલીસ કર્મીઓ પણ ગરબે ઘૂમતા હોય છે. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અત્રેના સ્તરે હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવેલું છે, જે અન્વયે ગરબાના રસિયા યુવાન યુવતીઓ વૃદ્ધો બાળકો તમામ ઉત્સાહભેર એની અંદર એન્જોય કરી રહ્યા છે, જેની અંદર અમારી મહિલા પોલીસની સી ટીમના કર્મચારીઓ ખાનગી કપડાની અંદર, તે સિવાય લોકલ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજીની ટીમો સિવિલ કપડાં તેમજ યુનિફોર્મની અંદર એમની સુરક્ષાના સલામતી માટે તૈનાત છે, જેથી લોકો એક વિશ્વાસ અને સુરક્ષાની લાગણી અનુભવે અને નવરાત્રીના પર્વને ખૂબ જ ઉત્સાહભેર એન્જોય કરી શકે. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે ખેતરવાળામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ને ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકુર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે, તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિજ બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે. નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિસ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજો પ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી સાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા જય માળી પરિવાર. શુભ સ્થળ છે શ્રી ખેતરવાળા મેરડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461. રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાળી મેરડીમાના ગામે તારીખ 26/10/2023 ની રાત્રે આપ સૌને મોજ કરાવવા. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેલડીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023 ની રાત્રે પ્રાંતિજ ખેતરવાળી મેલડી માતાના ગામે. જય માતાજી. મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિજ શહેરમાં શ્રી ખેતરવાળામાં મેળડીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના માતાજીના ત્યાં આપણે ગુણગાન ગાઈશું અને દરેકને વિનંતી તબિયત પણ ચોક્કસ બધા